કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આજે બીજેપીએ પણ પોતાની યાદી બહાર પાડી છે જેમાં વ્યારા વિધાનસભાની વાત કરીએ તો વ્યારા વિધાનસભા એ કોંગ્રેસનો ઘર કહેવામાં આવતો હતો પરંતુ બીજેપીએ આજે ફરીવાર એક યુવા ચહેરો ઉતાર્યો છે તેમનું નામ છે મોહન કોકણી એમની સાથે આપણે સીધી વાત કરીશું મોહનભાઈ ટિકિટ મળી છે કોનો આભાર માનશો જી કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ અને પ્રદેશનું શીર્ષ નેતૃત્વ માન્ય સી આર પાટીલ સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું દિલપૂર્વક એટલા માટે આભાર માનીશ કે અહીંયા વ્યારા વિધાનસભા સીટ પર બાવીસ જેટલા અમારા અમારા આગેવાનોએ દાવો કર્યો હતો અને હું એમાં સારો છું એ વાત હું કરતો નથી પરંતુ મારા કરતાં પણ ખૂબ અનુભવી અને પીડ આગેવાનો હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એ એમણે મારા પર ભરોસો મૂકી અને આ શીર્ષ નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને હું નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો અને પાર્ટીના જે નાનામાં નાના કાર્યકર્તા છે એમના ભરોસો પર અમે આ ભારતીય જનતા પાર્ટીનું આ ઐતિહાસિક આઝાદી પછી આ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીને આ સીટ આપવા માટે જઈ રહ્યા છીએ અમારી સામે પાંચ ટમથી ધારાસભ્ય છે પૂનાજીભાઈ ગામિત એમણે કયા કામો કર્યા છે ને તમે કયા કામો લઈને પ્રજા સમક્ષ જશો એમણે આ દિન સુધી લગભગ તદ્દન સુસુપ્ત અવસ્થામાં એ હતા જ અને પા ચાર ચાર ટર્મ એમની થઈ અને ચાર ટર્મમાં હું મને કહેતા દુઃખ થાય કે આ વિસ્તારમાં એ ચાર ચાર ટર્મથી ચૂંટાતા હતા અને એમનું એક એક કાર્ય એક કોઈ પણ કાર્યાલય પણ આખા તાલુકામાં નહીં અને કદાચ એમની પાસે કોઈ પણ કાર્યકર્તા જતા તો ગાંધીનગર છે ક્યાં બહાર છે એ પ્રમાણેની એમની વાતો આવતી પરંતુ આ દિન સુધી ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીનો હું રહ્યો છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નાનામાં નાના લોકો સાથે નાનામાં નાનામાં નાના પ્રશ્નો લઈને લોકો સાથે અને ગ્રાઉન્ડ પર રહ્યા છે નહીં કે અમે એક મુખ્ય આગેવાન તરીકે ફક્ત ઓફિસમાં ક્યાં પછી કોઈ જગ્યાએ બેઠા છે ગ્રામ્યમાં જઈ લોકો સાથે સીધો સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે અમે નાના મોટા કામો કર્યા છીએ